સ્ટાર્ટ ઘટકના કાર્યકરોએ સમજવું જોઈએ કે ગામડાના લોકોનું જીવન જુદા જુદા પ્રકારનું છે અને તેઓની જીવવાની પ્રથા અને જીવનકલા તેઓ જુદી જુદી રીતે પ્રગટ કરે છે। ગામડાના દ્રષ્ટિબિંદુમાં ફેરફાર કર્યા પહેલાં ગામડાના વલણનું કાર્યકરોને ચોક્કસ જ્ઞાન હોવું જોઈએ। દાખલા તરીકે ગામડાના લોકો શારીરિક સ્વચ્છતાને બહુ મહત્વ આપતા હોય પણ કપડાં અને આજુબાજુની સફાઈ પરત્વે બેદરકાર હોય। એ જ પ્રમાણે ગામડાનો ખેડૂત ખેતરમાં ઉગી નીકળતા નકામા છોડવા દૂર કરવાના કાર્યને બહુ મહત્વ આપતો હોય। જ્યારે મળતા પાણીનો પૂરેપૂરો લાભ મેળવવા પ્રત્યે બેદરકાર હોય। વળી ગામડામાં ઉત્તેજન આપતા અને માર્ગદર્શન સૂચવતા ઘટકના કાર્યકરોને લોકોના જીવનને અને જીવન ઘડતરના દરેક પ્રશ્નને ચોક્કસ સંજ્ઞાઓમાં સમજવો જોઈએ। જ્યારે ગામડાનો માણસ અમુક સુધારેલો માર્ગ અપનાવશે ત્યારે તેનામાં માનસિક ફેરફાર સાથે દ્રષ્ટિબિંદુ પણ બદલશે, પરંતુ એની જીવવાની પ્રથામાં પૂરેપૂરો પલટો તો નહીં થાય। આથી પહેલાં ફેરફારનું મહત્વ વધારે છે, ત્યારબાદ જે જે ફેરફારો થાય તે પહેલાં ફેરફાર સાથે સુસંગત હોવો જોઈએ। જેમ કે નવું બિયારણ અપનાવવું એ પહેલો સુધારો હોય તો સાથે સાથે ખાતરના ઉપયોગની મહત્તા તેના મનમાં હોવી જોઈએ। આપણે જોઈએ છીએ કે દ્રષ્ટિબિંદુનો આ ફેરફાર જમા થતો જશે અને એ બધું એકઠું થઈને સુધારો લાવશે। ગામડાની પ્રજાના દ્રષ્ટિબિંદુને બદલવા માટે તેમજ તેઓ નવા વિચારો અને નવું જીવન અપનાવવા વિચારતા થાય તેને માટે અમુક જાણીતા માર્ગો છે। ગામડાનું દ્રષ્ટિબિંદુ બદલવા માટે અગત્યના અમુક રસ્તાઓ નીચે જણાવવામાં આવ્યા છે। સૌથી અગત્યની વાત જે ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે લોકોને સુધારવાનું છે અને જેને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે તેઓને પોતાના દિલમાંથી જ ચેતન ઉત્પન્ન થવું જોઈએ। આથી ચોક્કસ થાય છે કે હાલના જીવન પ્રત્યેના અસંતોષનું અને નૂતન જીવન જીવવા માટેની ઉત્કંઠાનું બીજા લોકોના દિલમાં બરોબર વાવવું જોઈએ। ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે ઘટકોના કાર્યકરો અને ખાસ કરીને ગ્રામસેવકે ગામડામાં કયા માર્ગ અપનાવવા તે જાણવું જોઈએ। અપનાવવાના માર્ગો એટલે લોકોના વિચારો પહોંચાડવાની રીતો। એટલે આપણા ગામડામાં સૌથી પ્રથમ તો ગામમાં સંસ્થાઓના કે અનૌપચારિક રીતે કોણ કોણ નેતાઓ છે, એ નેતાઓમાં માનનારા કયા લોકો છે, ચાલતી આવેલી પ્રથાઓના રખેવાળ આ નેતાઓ જ છે, નવી પ્રથાઓ માટે સુધારકો આ નેતાઓ જ થઈ શકે। સ્ટોપ।